દર્શક મિત્રો, હેલો. કારકિર્દીના આ લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. હેલો કારકિર્દીનો આજનો વિષય છે ઇન્ડિયન નેવીમાં કારકિર્દી. ઇન્ડિયન નેવીમાં આપ કેવી રીતે કારકિર્દી બનાવી શકો એ અંગે માહિતી માર્ગદર્શન આપવા માટે દૂરદર્શન ગિરનારના સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયા છે ઇન્ડિયન નેવીના નિવૃત્ત કમાન્ડર શ્રી કેપી જાની સાહેબ. જાની સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. અને દર્શક મિત્રો, આપને ઇન્ડિયન નેવીમાં કારકિર્દી કેવી રીતે બનાવવી એ અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો અમને ડીડી ગિરનારમાં ફોન કરો. અહીંના ફોન નંબર છે એરિયા કોડ 07926853814 અને 26853816. જાની સાહેબ, આપણે વાત કરીએ તો ઇન્ડિયન નેવીમાં કોઈને કારકિર્દી, કોઈ પણ નાની જોબ લેવી છે, નાની નોકરી લેવી છે તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, કેવી એમની પાસે ક્વોલિફિકેશન્સ હોવી જોઈએ એ અંગે આપ જણાવો. હવે ઇન્ડિયન નેવીની અંદર પહેલા જે કેન્ડિડેટે ભરતી થવું હોય એને નક્કી કરવાનું કે એને ઓફિસર કેડરમાં ભરતી થવું છે કે સેલરના કેડરમાં ભરતી થવું છે. ડાયરેક્ટ ઓફિસર કેડરમાં બી અલગ અલગ બ્રાન્ચીસ હોય છે, એક્ઝિક્યુટિવ બ્રાન્ચ, ટેકનિકલ બ્રાન્ચ, લો બ્રાન્ચ, મ્યુઝિશિયન બ્રાન્ચ. સેલર તરીકે ભરતી થવું હોય તો મેટ્રિક્યુલેશન પાસ અને 10th ક્લાસ પાસ અને 8th ક્લાસ પાસ માટે પણ જગ્યાઓ હોય છે. એટલે તમારે કઈ કેડરમાં ભરતી થવું છે એ પ્રમાણે તમે એપ્લિકેશન કરી શકો છો. એટલે આજે આપે કહ્યું અધિકારી અને સેલર, એ બંનેના જોબમાં કઈ કહ્યું એટલે એમણે શું કરવાનું હોય છે એ આપણે દર્શક મિત્રોને જણાવીએ. પહેલા વહેલા તો એને 10મું ધોરણ, જનરલી મોસ્ટલી સેલર કેટેગરીમાં 10મું ધોરણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ સાથે પાસ કર્યું હોવું જોઈએ. તો એને નોન મેટ્રિક કેટેગરીમાં એડમિશન મળે. બીજું, મેટ્રિક કેટેગરી એટલે 12મું ધોરણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ સાથે પાસ કરીને પછી એ આર્ટિફિશર એપ્રેન્ટિસ તરીકે અથવા તો સિનિયર સેલર કેટેગરીની અંદર એ ભરતી થઈ શકે. અને ઓફિસર તરીકે જો ભરતી થવી હોય તો નેવલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ કે નેવલ એકેડેમીની અંદર 10+2 પાસ કરીને એને એડમિશન મળી શકે. અથવા તો ડાયરેક્ટલી બીઈ અથવા તો બીટેક ગ્રેજ્યુએટ થઈને પણ ડાયરેક્ટલી એ જઈ શકે. હવે તમારે કયા કેડરમાં, કયા સ્ટેજની અંદર તમારે જવું છે, એટલે પહેલાં વહેલાં તો દર 6-6 મહિને પેપરોની અંદર યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાંથી જાહેરાત આવે છે કે અલગ અલગ કેટેગરીના સેલર અથવા તો ઓફિસરોને ભરતી કરવા માટેની જાહેરાત હોય છે. અને પહેલાં વહેલાં તમારે રિક્રુટિંગ સેન્ટરની અંદર જઈને તમારી ફિઝિકલ ક્ષમતા છે એ તમને જોવે, હાઈટ, વેઇટ, અમુક દોડી શકો, પછી એની એક્ઝામ લે. તમને એક્ઝામની અંદર પાસ થાઓ, એના પછી તમારું ડિટેઇલ્ડ મેડિકલ એક્ઝામ લે, એટલે રિટર્ન ટેસ્ટ લે. રિટર્ન ટેસ્ટ પછી રિટર્ન ટેસ્ટ લે, ઓરલ ટેસ્ટ લે, અને પછી તમારું મેડિકલ એક્ઝામ થાય. એ બધામાંથી પાસ થાઓ અને પછી તમારું જે રોસ્ટર બને એમાં જેટલી વેકન્સી હોય એ પ્રમાણે તમારી ભરતી થાય અને તમને સરકાર બધી જાતના ભથ્થા આપીને ટ્રેનિંગ એકેડેમીસ જે છે અલગ અલગ જગ્યાએ તમારી બ્રાન્ચ પ્રમાણે ત્યાં તમને બોલાવે અને તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ જાય. એના માટે ઉંમરની કોઈ મર્યાદા અધિકારી અને સેલર માટે? હા, ઉંમરની મર્યાદા છે. જનરલી સેલર માટે 17થી લઈને 19ની અંદર તમારે એપ્લિકેશન કરવી જોઈએ. 17થી ઓછા ન હો અને 19થી વધારે ન હો. જનરલી અમુક અમુક માટે થોડું રિલેક્સેશન હોય છે, 16.5 કે 16 અને 19, 19.5. ઓફિસરો માટે પણ એવી જ રીતે તમે જો એન્જિનિયરિંગ કોલેજ કે નેવલ એકેડમીની અંદર 10+2 પછી જવાના હો તો તમારું 19.5થી લઈને 21 સુધીની વયમર્યાદા હોય છે. અને ડાયરેક્ટ ઓફિસર રિક્રુટ બીઈ મિકેનિકલ અથવા તો એમએસસી
પછી અથવા તો એ જાતનું જે ગ્રેજ્યુએટ એન્ટ્રી લેવામાં આવે છે એ લોકો માટે વય મર્યાદા છે 19.5 થી લઈને 24.5 વર્ષ સુધીની અને જ્યારે એડવર્ટિઝમેન્ટ બહાર પાડે છે ત્યારે વય મર્યાદા પણ બહુ જ ચોખ્ખી રીતે લખેલી હોય છે ગુજરાતમાં ઇન્ડિયન નેવીમાં જવા માટેનું પહેલા તો આપ એ કહો કે કેવો સિનારીઓ છે અને બીજું આપણી આટલી કોસ્ટલાઇન છે ગુજરાતની આટલી લાંબી તો એના લીધે ગુજરાતમાં એની ટ્રેનિંગ આપવાનું કે એ કામ કેવી રીતે ચાલી રહ્યું છે જરા બોલતા ક્ષોભ થાય કે આપણી વધારે વધારે લાંબી કોસ્ટલાઇન છે હિન્દુસ્તાનમાં છતાં પણ આપણે આપણું જે રાજ્ય છે ત્યાંથી ઘણા જ ઓછા ઓફિસરો અથવા તો સેલર્સ નેવીમાં જાય છે પહેલા તો બહુ જ ઓછા જતા હતા પણ હવે કમ્પેરેટિવલી આવવા માંડ્યા છે પણ છતાં બી પંજાબ છે હરિયાણા છે બંગાળ છે કેરળ છે તામિલનાડુ છે કે આંધ્ર છે ત્યાંથી જે જેટલા ભરતી માટે કેન્ડિડેટ્સ આવે છે એ લોકોની સરખામણીમાં આપણા માની લો ને 2 કે 3% પણ નહીં હોય ટ્રેનિંગ માટેના જે સેન્ટર્સ છે એ જામનગરમાં આપણું INS વાલસુરા છે કે જ્યાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સને ટ્રેનિંગ આપવામાં આવે છે એડવાન્સ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે એક તદુપરાંત આપણી પાસે ઓપરેશનલ લેવલ બેઝ પણ હવે છે ઓખા અને પોરબંદરમાં અને હમણાં જ આપણે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયામાં એક રિયર એડમિરલની પણ ભરતી થઈ અને હેડક્વાર્ટર ગાંધીનગરમાં થયું એટલે આપણે ઘણી બધી રીતે આગળ વધી રહ્યા છીએ બટ સ્લોલી હવે કોચીનની અંદર કોચીન પાસે એઝિમલા નામનું ગામ છે ત્યાં બહુ જ મોટી નેવલ એકેડેમી થઈ છે અને બેઝિક બધી જાતની જે બૂટ કેમ્પ્સ જેને કહીએ આપણે ઇનિશિયલ ટ્રેનિંગ એ બધી ત્યાં એઝિમલાની નેવલ એકેડેમીમાં આપવામાં આવે છે તદઉપરાંત નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલામાંથી પણ ઇનપુટ આવે નેવીમાં ત્યાંથી જે ઓફિસરો કેડેટ્સ પાસ થાય એ લોકો પછી નેવલ એકેડેમીમાં જઈ અને જે મેઇન સ્ટ્રીમ નેવલ એકેડેમીના ઓફિસર્સ કે ઓફિસર્સ હોય એ લોકો સાથે જોડાઈ જાય અને પછી એ લોકોની પ્રગતિ થાય કોચીનની અંદર અમુક સ્પેશિયલિસ્ટ સ્કૂલ્સ છે INS ચિલ્કા કરીને એક નેવલ એકેડેમી છે કે જ્યાં બોયઝ ટ્રેનિંગ ખાસ આપવામાં આવે છે એટલે જે ઇનિશિયલી જે નોન મેટ્રિક સેલર્સ જે ભરતી થાય છે એ લોકોની ઇનિશિયલ ટ્રેનિંગ બુટ કેમ્પ તેમજ એ લોકોના અમુક એડવાન્સ કોર્સિસ ત્યાં થાય છે આપણી સાથે છોટા ઉદેપુરથી નૈનેશભાઈ જોડાયા છે આપનો પ્રશ્ન અમને જણાવશો હું મેડમ BSc માં અભ્યાસ કરું છું રેગ્યુલર આ સબ્જેક્ટ સાથે તો મારે નેવીમાં જોડાવું હોય તો મારે સી બીજી તમારે કયા સબ્જેક્ટ છે BSc માં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ છે બહુ સરસ અને તમારી હાઈટ વેઇટ સામાન્ય છે વેઇટ થોડું ઓછું છે એટલે કેટલું છે 46 જેવું છે 46 કેજી હા એ જરા થોડી વધારવાની જરૂર છે જરા સારો ખોરાક લઈ જરા કેળા ફ્રૂટ્સ અને વધારે ખાઈને કસરત કરો અને 50-52 જેવું વેઇટ જો થઈ જાય તો ઘણું સારું તમે ઇંગ્લિશની અંદર સવાલ જવાબ આપી શકો ખરા હા યસ બહુ સરસ તો BSc પછી સ્પેશિયલ સ્પોર્ટ્સ કોટા પણ હોય છે પછી ત્યાં IT ની અંદર એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ખાસ બ્રાન્ચ છે એની અંદર તમે ટ્રાય કરી શકો અને જ્યારે ડિસેમ્બર જાન્યુઆરી અથવા તો જૂન જુલાઈની અંદર UPSC ની જાહેરાત આવે ત્યારે જાહેરાતની અંદર જ એ લોકોનું રેડીમેડ ફોર્મ હોય છે એ ફોર્મ ભરીને પછી તમે ઓટોમેટિકલી જો ક્વોલિફાય થઈ જાઓ તો તમને પત્ર વ્યવહાર દ્વારા અથવા તો ઈમેલ દ્વારા તમને બોલાવશે
આપે સાહેબ હાઇટ નું પૂછ્યું હતું, તો હાઇટ કેટલી એવરેજ કેટલી હોવી જોઈએ? 5.5 ફૂટ કે એવું કંઈક? લગભગ નેવીની અંદર આર્મી કરતા હાઇટ ઓછી હોય તો ચાલે, 5 ફૂટ 3 ઇંચ સુધીમાં વાંધો ના આવે. એટલે આપે આપણે જે નૈનેશભાઈ જોડે વાત કરી એ પરથી એવો ખ્યાલ આવે કે ગુજરાતીઓને બીજા રાજ્યો, માની લો પંજાબના છે, તો એમને વજન ને એ બધા પ્રશ્નો હોતા નથી. કદાચ આપણા યુવાનો કિશોરો એ બાબતે ખચકાતા હોય, એટલા માટે થઈને ગુજરાતીઓ નેવીમાં કે આર્મીમાં ઓછા જાય છે, એવું કઈ કારણ ખરું? એ એક કારણ ખરું દ્રષ્ટિબેન. બીજું કારણ કે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર થોડું પ્રભુત્વ ઓછું હોય છે, એટલે રિટન ટેસ્ટમાં અને ઇન્ટરવ્યુમાં થોડો આપણો જુવાન પાછળ પડી જાય છે. અને ત્રીજું કારણ એ છે કે આપણે આર્મી નેવી એરફોર્સમાં જવા માટે મા બાપો પણ પ્રોત્સાહિત કરતા હોતા નથી આપણા બાળકોને. ત્યાં શું જવું તું, ઘરે ધંધો કરજે ને, અહીંયા નોકરી લઈ લેજે ને. જો તમને પોતાના ગામમાં નોકરી મળતી હોય તો એ બહાર ગામ પણ મોકલવા માટે આપણે ગુજરાતી મા બાપો તૈયાર થતા હોતા નથી. તો પછી આર્મી નેવી એરફોર્સમાં મોકલવા માટે થોડા ખચકાય, એમાં નવાય નહીં. એટલે આ ત્રણ કારણો મુખ્ય કારણો છે. અને આપણને એટલી લાગે કે આપણે, ભલે હું બહુ અતિશયોક્તિ નથી કરતો, પણ આપણે એટલી બધી જરૂર નથી એમ લોકો માનતા હોય છે કે આપણે પૈસાની એવી કઈ જરૂર છે કે ત્યાં ફ્રન્ટ ઉપર જવું પડે. દેટ ઇઝ અ મિથ, અને તોડવાની જરૂર, એ તોડવાની જરૂર છે. આપણી સાથે સુરત થી તનિલભાઈ નાવડિયા જોડાયા છે, આપનો પ્રશ્ન અમને જણાવશો? હા જી, ટીવી નું વોલ્યુમ બંધ કરી દો, માત્ર ફોન નું ચાલુ રાખ. જય હિન્દ સર. જય હિન્દ સર. હું અત્યારે લાસ્ટ યર મિકેનિકલ માં છું, એક વર્ષ બાકી છે હજી. અને હવે 12th ના આધારે હું ઇન્ડિયન નેવી માં ભરતી થઈ શકું? ઉંમર પ્રમાણે કદાચ તમે ન થઈ શકો, કેમ કે 19.5 વર્ષ જો થઈ ગયા હોય તમને તો 12th ના ઓલા ઉપર તમે કદાચ ન થઈ શકો ડાયરેક્ટલી. જો જો તમે 20 યર છે મારા અત્યારે, તો આઈ ડાઉટ, તો મને ડાઉટ છે કે 12મા ધોરણના માર્ક્સ ઉપર અથવા તો એની કક્ષાના જોરે તમે કદાચ 10+2 ભરતીની જે સ્કીમ છે એમાં ન જઈ શકો, કેમ કે 4 વર્ષ ઉપર થઈ ગયા તમને અને એમને છૂટછાટ કઈ મળે નહીં. છૂટછાટ ન મળે. હા, વાંધો નહીં. દહેગામ થી આપણી સાથે ભરતભાઈ જોડાયા છે, આપનો પ્રશ્ન જણાવશો? હા, હેલો. ગાંધીનગર જિલ્લાનો દહેગામ તાલુકામાંથી બોલું, ભરતભાઈ. હાજી, હવે મારો બાબુ અત્યારે INS ચિલકા ટ્રેનિંગમાં છે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં. બહુ સરસ. 3.5 મહિના થઈ ગયા. બહુ સરસ. અચ્છા, હવે ત્યાં આગળ એ લોકો બેઝિક ટ્રેનિંગમાં છે અને ત્યાં એમનો એ મળશે જે બેઝિક ટ્રેનિંગમાં છે, અત્યારે એમને બ્રાન્ચ કઈ રીતે નક્કી થઈ શકે એ આપ જણાવશો જરા? હા, એ લોકોને બ્રાન્ચ જે છે એ સિલેક્ટ કરવાની હોય અને ગુણવત્તા પ્રમાણે એ લોકોને બ્રાન્ચ મળે. એને જે પરીક્ષાઓ જે આપે ત્યાં કોર્સિસની અંદર, એ પરીક્ષાઓની અંદર એની ગુણવત્તા શું છે, પહેલા 10 જે હોય, પહેલા 10 છોકરાઓ એ લોકોને પોતાની ધારી બ્રાન્ચ મળે, પછી નાને ઓછી વગેરે. અચ્છા, એ રીતે એમાં થઈ શકે. આપણે વધુ વિગતો ઇન્ડિયન નેવીમાં કારકિર્દી અંગે મેળવીશું, લઈ લઈએ ટૂંકો વિરામ. देखिए, मानव अधिकार मानव के जीवन से जुड़ी हुई ऐसी चीज है जो जब मनुष्य अपने बारे में सोचना प्रारंभ करता है तब अपने कर्तव्य और अधिकारों दोनों के प्रति सचेष्ट हो जाता है. नमस्कार.
નમસ્કાર દર્શક મિત્રો, હેલો કારકિર્દીના આ લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં વિરામ બાદ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઇન્ડિયન નેવીમાં કારકિર્દી આ અંગે માહિતી માર્ગદર્શન આપવા માટે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં હાજર છે ભારતીય નેવીના નિવૃત્ત કમાન્ડર શ્રી કેપી જાની. જાની સાહેબ, આપનું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ. અને આપણી સાથે રાજકોટથી તરુણાબેન જોડાયા છે. આપનો પ્રશ્ન અમને જણાવશો તરુણાબેન? હાજી, આપના ટીવીનું વોલ્યુમ બંધ કરી દો. ઓકે ઓકે સર. હેલો. હાજી. હા સર, મારી ડોટર છે, મારી બચ્ચી જો હૈ વો સ્પોર્ટ્સ મેં ક્રિકેટ ખેલતી હૈ ઓર વો રણજી ટ્રોફી ખેલતી હૈ સર. ઓર ઉસને યુનિવર્સિટી કમ્પ્લીટ ફાઇનલ ઇયર હૈ અભી ઓર એનસીસી ભી કમ્પ્લીટ કિયા હુઆ હૈ ઉસને. બહોત બઢિયા સર. ઉસકે લિયે ક્યા હોગા સર, કુછ આપ બતાએં જા મેં. એનસીસી સી સર્ટિફિકેટ પાસ કર દિયા હૈ? હા સી હૈ. જી હા સર. તો ઉનકે લિયે એક બહોત હી અચ્છી સ્કીમ હૈ, ડાયરેક્ટ ઓફિસર રિક્રૂટ હો સકતી હૈ સ્પોર્ટ્સ કોટા મેં. ઓકે. ઓર સ્પોર્ટ્સ કોટા કી ભરતી કે લિયે હર 6 મહિને એડવર્ટાઇઝમેન્ટ આતી હૈ. ઓકે સર. મેં इसके कार्यक्रम के तहत आपको वेबसाइट भी बताऊंगा. ओके. वहां से आप डायरेक्टली वेबसाइट पे जाके आप अप्लाई कर सकती हैं. जी हाँ. प्लस उसके बावजूद भी यस सर, जब ये एडवर्टीजमेंट आती है स्पोर्ट्स कोटा के लिए. जी हाँ. और स्पोर्ट्स कोटा आर्मी नेवी एयरफोर्स तीनों के लिए होता है. तो ये स्पोर्ट्स कोटा के तहत आपकी लड़की जरूर अप्लाई कर सकती है. और उसमें भी लड़कियों के लिए भी एज का तो वही रहेगा, वही का एज लिमिट है. हाँ जी. अहमदाबाद थी अपनी साथे विष्णु भाई दवे छे. आपनो प्रश्न हमने जणावशो. हेलो. हेलो. हाँ जी, आपनो प्रश्न जणावशो. मैं अभी 12th साइंस में हूँ, PCM लिया है मैंने. तो मुझे भी 12th के बाद कुछ करना है, तो मैं क्या करना चाहिए? आप भी एग्जाम दे सकते हैं अप्लाई करके. एवरी 6 मंथ्स नेवल एकेडमी के लिए. मुझे डिफेंस में और नेवी आर्मी में नहीं ज्वाइन जाना है. हाँ. नेवी में भर्ती नहीं होना है. हाँ. तो आप मर्चेंट नेवी में जा सकते हो. अच्छा. और मर्चेंट नेवी के लिए भी एडवर्टीजमेंट आती है, दैट इज सिविलियन नेवी. ये जो मालवाहक जहाज जो सब होते हैं उसके लिए. अच्छा. તો સાહેબ, એની જે વાત કરતા હતા, જે બીજા પ્રકારો પણ છે આ રીતે જે આપણે એમને દર્શક મિત્રને જણાવ્યું, તો એ સિવિલિયન અથવા તો બીજા જે પ્રકારો છે જેમાં નેવી, આપણે લોકોને જે પેલું ડર હોય છે ને ગુજરાતીઓને ખાસ, તો કે આ ફ્રન્ટ ઉપર લડવા જવાનું, તો એ સિવાયના બીજા કયા ઓપ્શન્સ છે? એને મર્ચન્ટ નેવી કહેવાય છે દ્રષ્ટિબેન. હા. મર્ચન્ટ નેવી એટલે ટોટલી સિવિલિયન. આપણે જેમ માલવાહક ખટારાઓ કેવી રીતે ચાલતા હોય છે, એવી રીતે માલવાહક જહાજો ચાલતા હોય છે અલગ અલગ કંપનીના. અને ગવર્મેન્ટની કંપની પણ છે, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, ગરવારે શિપિંગ છે, મર્ક્સ શિપિંગ છે. આ જે બધા મોટા મોટા માલવાહક જહાજો, જે ઓઇલ ટેન્કર્સ છે, પછી કાર્ગો શિપ્સ છે, જનરલ કાર્ગો શિપ્સ છે, કન્ટેનર કેરિયર્સ છે, કાર કેરિયર્સ છે, આ બધા, ધીઝ આર ઓલ આ પ્રાઇવેટ કંપનીની શિપિંગ કંપનીઝ હોય છે. SR પણ પોતાના જહાજો ચલાવે છે, રિલાયન્સ પોતાના જહાજો ચલાવે છે, ગરવારે પોતાના જહાજો ચલાવે છે, બિરલાઝ પોતાના જહાજો ચલાવે છે. એટલે આખી દુનિયામાં આનું શિપિંગ ચાલુ હોય છે. અને એ શિપિંગ માટે પણ આપણું જે DG શિપિંગ, ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ, એના થ્રુ આપણા લાયસન્સ લેવાનું હોય છે. કોઈ બી કંપનીમાં જોઈન કરી કેડેટ તરીકે ટ્રેનિંગ લઈ અને પોતાનો CDC એટલે કન્ટિન્યુઅસ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ તમને બનાવી આપે. અને પછી જે કંપનીએ તમને ટ્રેનિંગ આપી હોય, અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પણ બે મોટી સ્કૂલો છે, ત્યાં તમે ટ્રેનિંગ લઈને કાં તો ડેક ઓફિસર કેડેટ અથવા તો એન્જિન રૂમ ઓફિસર કેડેટ તરીકે તમે જઈ શકો. એટલે ઘણા વિકલ્પો એમ તો રહેલા છે આપણી પાસે. રાજકોટથી રામુભાઈ પરમાર આપણી સાથે છે. આપનો પ્રશ્ન જણાવશો. બેન, મારા બાબો છે 11મા ધોરણ, સાયન્સમાં એ ગ્રુપમાં ભણે છે. હવે એને ઇન્ડિયન નેવીમાં જો જવું હોય 12મા પછી, તો બોલો, તો એને ટકા કેટલા સુધી જોઈએ? અને
અગિયારમાં ધોરણમાં છે અત્યારે, એટલે બારમું ધોરણ તો પાસ કરવું જ પડે. બરોબર. અને જો હવે એને ટેકનિકલ બ્રાન્ચમાં જવું હોય તો હમણાં નવો જ તદ્દન નવો નિયમ આવ્યો છે ઇન્ડિયન નેવીમાં, જેઈઈ જોઈન્ટ એન્જિનિયરિંગ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની, અને એની ગુણવત્તા ઉપર ડાયરેક્ટલી એને એપ્લાય કરી અને બોલાવે. વડોદરા થી આપણી સાથે હાર્દિકભાઈ ચાવડા છે. હાર્દિકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હાજી. હા મેડમ, ગુડ ઇવનિંગ તમને અને પીકે સરને. હું એક ડોક્ટર છું મેડમ, વડોદરા થી ડેન્ટલ સર્જન છું. ઓકે. અને મારે જણાવવું હતું કે આજે નેવીમાં એડમિશન નો જે પ્રોસેસ છે રિક્રુટમેન્ટ નો, એ યુઝ્યુઅલી યુપીએસસી ને એક્ઝામ્સ થી થતો હોય છે. બટ એના સિવાય હેલ્થ પ્રોફેશનલ્સ માટે બીજો કોઈ રૂટ છે જેના થ્રુ એ લોકો એપ્લાય કરી શકે? મારું ફિઝિકલ. હા જી ડોક્ટર સાહેબ, ડોક્ટર્સ ને ડાયરેક્ટલી પણ લેવામાં આવે છે અને થ્રુ આર્મ ફોર્સિસ મેડિકલ કોલેજ પણ રિક્રુટ કરવામાં આવે છે. એમબીબીએસ થયા પછી બીડીએસ. સર, આઈ હેવ ડન માય બીડીએસ. બીડીએસ, હા, તો ડેન્ટલ બ્રાન્ચની અંદર પણ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ થાય છે ધ મોમેન્ટ યુ પાસ આઉટ. જનરલી નેવીની જે ટીમ્સ હોય છે એ ડેન્ટલ કોલેજીસની અંદર વિઝિટ કરે છે અને ત્યાં જ પ્રિલિમિનરી સિલેક્શન કરીને પછી તમને યુપીએસસીમાં સર્વિસીસ સિલેક્શન બોર્ડ માટે બોલાવે. જો ન આવે તો ડાયરેક્ટ રિક્રુટિંગ માટે પણ જાહેરાતો આપવામાં આવતી હોય છે ડેન્ટલ સર્જન એઝ વેલ એઝ એમબીબીએસ કેન્ડિડેટ્સ માટે. ગોંડલથી જયપાલસિંહ જાડેજા છે આપણી સાથે. આપનો પ્રશ્ન અમને જણાવશો. આપનો પ્રશ્ન જણાવો. હા મેડમ, મારો બાબો એ મિકેનિકલ એન્જિનિયરિંગમાં છે બીજા સેમમાં, તો એને નેવી માટે જવું હોય તો શું કરવું? એને બીઈ મિકેનિકલ પતી જાય એ પહેલા પણ ફાઇનલ યરની અંદર ઘણીવાર નેવીની ટીમ કોલેજની અંદર રિક્રુટમેન્ટ માટે આવતી હોય છે. મેં પોતે પણ એવી જ રીતે રિક્રુટ થયેલો છું, ચોથા વર્ષમાં હતો ત્યારે. અને તમને એકવાર જો એ સિલેક્ટ થઈ જાય પ્રિલિમિનરી, જેમ મેં ડોક્ટર સાહેબને કહ્યું, એવી જ રીતે પછી તમને સર્વિસીસ સિલેક્શન બોર્ડ માટે બોલાવે ત્યાં, અને પછી સિલેક્શન પ્રોસેસ ચાલુ થાય અને જો સિલેક્ટ થઈ જાય તો ડાયરેક્ટલી એને લઈ લે. એટલે જયારે કોલેજીસમાં જાય ત્યારે હાઈટ, બોડી વેઇટ એ બધું કઈ જોવાનું કે ખાલી કે તમે અહીંયા આગળ આ રીતે જાઓ અને તમારું આ પરીક્ષણ થાય અને સિલેક્ટ થાવ તો લેવાના? ના, એ જે બે કે બે ઓફિસરની ટીમ જે કોલેજમાં જાય એ લોકોને ખાલી ઇન્ટરવ્યુ જ લે. જનરલી એ લોકોને કહે કે આટલી હાઈટ ને આટલું વેઇટ હોય તો એનાથી ઓછું વધતું હોય તો કહો તો તમને ડિસ્ક્વોલિફાય અત્યારે જ કરી દઈએ. બરાબર. અને જો બરાબર હોય હાઈટ વેઇટ અને ઇન્ટરવ્યુમાં એમ લાગે કે આનામાં પોટેન્શિયલ છે તો એને ત્યાં સર્વિસીસ સિલેક્શન બોર્ડમાં બોલાવે અને પછી ત્યાં જ બધું એ લોકોનું ઇન્ટરવ્યુ બી થાય, સિલેક્શન થાય, ચાર દિવસ માટે ચાલે બધું, અને ત્યાં જો ક્વોલિફાય થાય તો પછી બીજા ચાર દિવસ માટે એને ત્યાં રોકવામાં આવે મેડિકલ માટે, અને એ થરો મેડિકલ એક્ઝામિનેશન ચાર દિવસની લે અને પછી એમાં જો એ ઉત્તીર્ણ થાય તો એને પછી કમિશન મળે. સરસ. નડિયાદથી આપણી સાથે અંકિતભાઈ છે. આપનો પ્રશ્ન જણાવશો. હા મેડમ, મેં ત્રણ વાર એસએસબી નું ઇન્ટરવ્યુ આપ્યું છે નેવીમાં. હવે મેડમ, હવે એમાં હવે આ વખત આપવા જવું છું તો એમાં મારે એક પ્રશ્ન પૂછવો હતો. પૂછો સાહેબ. કે મેં એપ્લિકેશન કરી ત્યારે અનમેરિડ માંગ્યા હતા અને હવે એપ્લિકેશન વખત હું ઇન્ટરવ્યુ આપવા જઉં ત્યારે મેરિડ હોય તો એ ચાલે કે ના ચાલે? નહીં ચાલે. તો એમણે પાછા અનમેરિડ થવું પડે. એટલે એની અંદર બહુ જ ક્લિયરલી લખેલું છે કે અનમેરિડ કેન્ડિડેટ્સ સ્પેશિયલી ફોર ઓફિસર કેડર. એટલે બીજા કશામાં એપ્લાય કરી શકે હવે કે ના કરી શકે? બીજા પણ અનમેરિડ હોવું જરૂરી છે. એટલે એ એપ્લિકેશન તો નાઉ સ્ટેન્ડ્સ નલ એન્ડ વોઇડ. ઇફ ઇટ ઇઝ મેરિડ ધેન ઇટ ઇઝ નલ એન્ડ વોઇડ. આપણી સાથે સુરત થી સાગરભાઈ છે. આપનો પ્રશ્ન જણાવશો સાગરભાઈ. હા મેડમ, મારો પ્રશ્ન એ છે. હેલો. હા હા, કહો આપનો પ્રશ્ન જણાવો. હા, એટલે એમાં શું છે કે મેં બે વખત એનડીએ ની એક્ઝામ આપેલી છે. બરોબર બરોબર.
એટલે તો એની અંદર એનડીએ સિવાય જો આપણે નેવી ની અંદર સિલેક્ટ થવું હોય તો આપણે કઈ રીતે થઈ શકે, મેં મારે એ ક્વેશ્ચન પૂછવો છે. અને એની અંદર જે વેઇટ નું જે પ્રમાણ આપેલું છે કે 80 કે 50 એટલે 50 કે 60 કિલો જે એવું કઈ આપેલું છે બરોબર, તો મિનિમમ છે કે મેક્સિમમ વેઇટ નું પ્રમાણ છે એ પૂછવું. મિનિમમ 50 કિલો હોવું, 50 થી 52 ની આસપાસ છે એક્ઝેક્ટ ફિગર, એડવર્ટાઇઝમેન્ટ ની અંદર એ લોકો આપતા હોય છે 50 એન્ડ અ હાફ અને મેક્સિમમ 82 કે એવું કઈક હોય છે. અને એનડીએ સિવાય આપણે બીજી કોઈ, હા, નેવલ એકેડેમી ની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે ભરતી થવા માટે ડાયરેક્ટલી. તમે તમારો અભ્યાસ શું કર્યો છે? તમે અત્યારે હું સેકન્ડ યર ઇલેક્ટ્રિકલ બીઈ કરું છું. બહુ સરસ. તો તમે ડાયરેક્ટલી બીઈ થયા પછી ફાઇનલ યર માં હો ત્યારે કોલેજ માંથી જ તમે સિલેક્ટ થઈને જાઓ એ વધારે સારું પડે અત્યારે. એટલે સર એમાં મારે એમાં શું છે કે મને કમાન્ડર માં વધારે રસ છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તરીકે મને ટેકનિકલ માં કોઈ રસ નથી એવું. કઈ વાંધો નહીં, તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થઈને પણ એક્ઝિક્યુટિવ બ્રાન્ચ માં જઈ શકો. એટલે આમ ઓફિસર ની બ્રાન્ચ માં? હા, ઓફિસર ઓફિસર, અને તે પણ ડેક બ્રાન્ચ. એવા એન્જિનિયરો ઘણા હોય છે કે જે લોકોને ટેકનિકલ બ્રાન્ચ માં ન જવું હોય ને એક્ઝિક્યુટિવ બ્રાન્ચ માં જવું હોય તો ફોર્મ એક્ઝિક્યુટિવ બ્રાન્ચ માટે ભરવાનું, એટલે એક્ઝિક્યુટિવ બ્રાન્ચ માં જાઓ. આપણી સાથે અરવલ્લી થી હિરેનભાઈ છે, આપનો પ્રશ્ન જણાવશો હિરેનભાઈ? નમસ્કાર મેડમ. હાજી. તો મેડમ, મેં 12 પાસ કરી, આઈટીઆઈ ઇલેક્ટ્રોનિક્સ કરી અને 4 વર્ષ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં એક્સપિરિયન્સ છે અને મારે ઇન્ડિયન નેવીમાં જોડાવવું છે તો શું કરી શકું? એમને 4 વર્ષનો એક્સપિરિયન્સ છે તો ઉંમર એમની હશે? ઉંમર આપની કેટલી છે? 27 વર્ષ. તો મુશ્કેલ છે. કટ ઓફ એજ ઇઝ 24 ફોર એની કોઈ બી બ્રાન્ચ માટે, એટલે મુશ્કેલ છે. તો દર્શક મિત્રો, આજે હેલો કારકિર્દીના આ લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં ઇન્ડિયન નેવીમાં કારકિર્દી એ અંગે આપણે સુંદર માહિતી અને માર્ગદર્શન મેળવ્યું. આપણી સાથે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં જોડાયા હતા ભારતીય નેવીના નિવૃત્ત કમાન્ડર શ્રી કેપી જાની સાહેબ. જાની સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર. અને દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આવતા સપ્તાહે ફરી મુલાકાત થશે. નમસ્કાર.